કચ્છનું એકમાત્ર મોડેલ વેન્ડિંગ ઝોન એ દબાણમાં છે તેવી રજૂઆત કયા નગરસેવકે કરી. લારી ગલ્લાઓના હકને કોણ છીનવવા પ્રયત્ન કરે છે? જુઓ ખાસ અહેવાલ. ભુજના ભાનુશાલી નગર પાસે આવેલ રિલાયન્સ મોલની સામે કચ્છનું એકમાત્ર મોડેલ વેન્ડિંગ ઝોન આવેલ છે, જે વેન્ડિંગ ઝોનને હુનરશાળા સંસ્થા દ્વારા ભુજ નગરપાલિકાની મંજૂરી મેળવીને બનાવવામાં આવ્યું હતું, જેથી લારી ગલ્લાવાળાને વેપાર કરવામાં મુશ્કેલી ન પડે અને તે પોતાની રોજીરોટી આરામથી ધંધો કરી કાઢી શકે તે માટે આ મોડેલ વેન્ડિંગ ઝોન બનાવવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકા દ્વારા થોડાક દિવસ અગાઉ જીકે જનરલ હોસ્પિટલ સામે આવેલ લારી ગલ્લાવાળાને દૂર કરવામાં આવ્યા હતા. તે દિવસની સાંજે રિલાયન્સ મોલની સામે આવેલ મોડેલ વેન્ડિંગ ઝોનના શેડને તોડી પાડવા માટે નગરપાલિકાની દબાણ શાખા પહોંચી હતી. ખાસ કરીને શેરી ફેરિયા સંગઠનના ઉગ્ર વિરોધના કારણે દબાણ શાખાને ખાલી હાથે જવું પડ્યું હતું. ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરના હાથે ઉદઘાટન થયેલું કચ્છનું એકમાત્ર મોડેલ વેન્ડિંગ ઝોન શા કારણસર તોડી પાડવા માટે ભુજ નગરપાલિકા દબાણ શાખા ગઈ હતી તે અંગે જાણવા માટે કશકર ન્યૂઝની ટીમ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે ગઈ હતી, જે અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મોડેલ વેન્ડિંગ ઝોનમાં શેડની કામગીરી પરવાનગી વિના કરવામાં આવી છે. તેવી રજૂઆત વોર્ડ નંબર 9ના નગરસેવક દ્વારા કારોબારી કમિટીમાં કરવામાં આવી હતી. તેમ છતાં તે બાબતે ચર્ચા વિચારણા કરી આગળ કાર્યવાહી કરવામાં આવશે. મોડેલ વેન્ડિંગ ઝોનના શેડના દબાણ અંગે રજૂઆત કરનાર નગરસેવકને પૂછતા તેમણે ઇન્ટરવ્યુ આપવાનું ટાળ્યું હતું. નગરપાલિકા દ્વારા જે તે વખતે સ્વૈચ્છિક સંસ્થાને સાથે રાખી અને મોડેલ વેન્ડિંગ ઝોન બનાવવામાં આવ્યો હતો. તે વેન્ડિંગ ઝોનમાં જે શેડની કામગીરી કરવામાં આવેલી છે તે બિનપરવાનગી કરવામાં આવેલી હોય નગરપાલિકાના સભ્યશ્રી દ્વારા, તે વોર્ડના સભ્યશ્રી દ્વારા બાબતે જરૂરી રજૂઆત કરવામાં આવી હતી અને કારોબારી કમિટીમાં તે બાબતે ઓબ્જેક્શન રેઝ કરવામાં આવ્યું હતું. તેમ છતાં ચર્ચા વિચારણા કરી આવા બધે આગળ શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય કરવામાં આવશે. એ મને ખ્યાલ નથી કોના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, એ વખત હું હાજર નહોતો ત્યાં. ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેનાથી શું ખ્યાલ હોવાનો ના હોવાનો શું પ્રશ્ન ઉપસ્થિત થાય છે અહીંયા? શું આપ કહેવા શું માગો છો? અમારી ટીમ એક વખત ગઈ હતી અને તે વખતે ત્યાં થોડું ઓબ્જેક્શન લેવામાં આવ્યું હતું, ત્યારે ત્યાર પૂરતો અમે કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો. પણ આગામી સમયમાં તે બાબતે નિર્ણય કરી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે.